બાડા ગામના પૂનાના વિખ્યાત બિલ્ડર ધીરેનભાઈ નંદુની દિલેરી અને સફળ ગાથા માંડવી તાલુકાના બાડા ગામના દિલેર દાતા અને પૂના ખાતે સફળ બિલ્ડરની વ્યવસાય કરી વતન બાડા ખાતે ખેતીને નવી દિશા અને સ્થાનિક લોકોને રોજગારી આપવાનું અને ગામના વિકાસમાં બહોળો યોગદાન આપી વતનને કંઈક આપવાનો અભિગમ ધરાવતા ધીરેનભાઈ નંદુની સફળ ગાથા નમસ્કાર દર્શક મિત્રો મહાસાપુરા ન્યૂઝ ચેનલ અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હું વાત કરું કચ્છની અને કચ્છના આપણા માંડવી તાલુકાના બાળા ગામના વતની અને પૂનાને કર્મભૂમિ બનાવનાર ધીરેનભાઈ નંદુ ધીરેનભાઈ નંદુ એટલે માંડવીના બાળા ગામનું મોટું નામ અને જીવદયા પ્રવૃત્તિ હોય કે આરોગ્ય ક્ષેત્રે કે શિક્ષણ ક્ષેત્રે જે સેવાકીય પ્રવૃત્તિઓમાં જેનું નામ આજે મોખરાનું છે એવા આપણે આજે મળશું ધીરેનભાઈને મોરના ઈંડાને ચિત્રવા ન પડે ખરેખર હું વાત કરું બાળા ગામની તો બાળા ગામ આજે વિકસિત ગામ છે અને આ ગામના જ્યારે મુંબઈમાં વસતા હોય જૈન સમાજના આગેવાન અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જ્યારે જોડાયેલા હોય અને પોતાની જે જન્મભૂમિ છે એને ન ભૂલ્યા હોય એવા આજે માનવીને આપણે મળશું ધીરેનભાઈ આપનું મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આજે સ્વાગત છે ખરેખર આજે ગૌરવની વાત છે કે આજે અમને ધીરેનભાઈનો ઇન્ટરવ્યૂ મળ્યો એક મળવા જેવા માણસ તો આપણે મળીએ આજે એમનો પરિવાર પણ સાથે છે મિત્રવર્તુળ સાથે છે અને બાળા ગામના સરપંચ સક્રિય સરપંચ યુવા સરપંચ પણ આપણી સાથે છે તો મળીએ ધીરેનભાઈ સૌ પ્રથમ આપનો પરિચય જન્મસ્થાન અને મુંબઈમાં કેવી રીતે તમે આગળ વધ્યા એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો જરૂર હું મારું જન્મ અહીંયા બાળામાં જ થયું છે એટલે કચ્છમાં જ થયું છે માનવી માનવીમાં થયું અને સાત ધોરણ સુધી હું અહીંયા જ મળ્યો એના પછી બોમ્બે ગયા બોમ્બે ત્રણ વર્ષ ભણવા પછી પુના ગયા અને પુનાને ગર્મભૂમિ બનાવી ત્યાં કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે અને કચ્છ સાથે જેમ પપ્પાનું જે અહીંયા પ્રવૃત્તિઓ ચાલુ હતી એ હિસાબે કચ્છ સાથે જોડાયેલો છું કચ્છની જે બધી પ્રવૃત્તિઓ છે શૈક્ષણિક ક્ષેત્રે આપણા મેડિકલ ક્ષેત્રે કે જીવદયા ક્ષેત્રે આજે બધી સંસ્થાઓમાં હું આજે ટ્રસ્ટી છું અને અહીંયા બધી વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ ખાસ કરીને વાત કરીએ તમારા પપ્પાનું બાળા ગામનું મોટું યોગદાન તો પપ્પા વિશે થોડો પરિચય આપશો પપ્પા જ્યારે કચ્છમાં ખેતી કરવાની ચાલુ કરી પહેલાં બોમ્બે ગયેલા પછી રાઈસ મિલ હૈદરાબાદમાં બી ચલાવી એના પછી જ્યારે કચ્છમાં આવ્યા ત્યારે કચ્છ ગામમાં થોડી દાદાગીરી બી હતી થોડી મગજમારીઓ હતી તો એ જ્યારે એ ટાઈમમાં એ આમ બિલકુલ આમ કહીએ ને આપણે ક્ષત્રિય આપણે જે કહીએ આમ એકચ્યુઅલી અમે ઓરિજિનલ બધા ક્ષત્રિય જ છીએ રાજસ્થાનના તો એમણે હથિયાર પણ લેતા અચકાયા નહીં કે જરૂર પડે કોઈ બી ગુંડાગીરી થાય તો એ હથિયાર લઈ લે અને એ ટાઈમમાં ત્યારે બહુ જ એમનો સુરવીરતાની ચર્ચા થયેલી આવક આજુબાજુમાં અને બધી તાલુકાની આજુબાજુ જ્યારે પોલીસ હોય કોઈ બી હોય કોઈ નાના મોટા પ્રોબ્લેમ હોય તો એમને જરૂર બોલાવવામાં આવતા અને ગામમાં ક્યારેય કોઈ પોલીસ આવે તો એમની હાજરી વગર કોઈ કામ થાય નહીં અને ખેતીવાડી ક્ષેત્રે બી એમણે એ ટાઈમમાં સાઠ વર્ષ પહેલાં લગભગ ઇઝરાયલ ટાઈપની પદ્ધતિથી ફાર્મિંગ કરેલી છે આખા ખેતરમાં પાણીની પાઇપલાઈનો ત્યારે દુષ્કાળ બહુ હતા લગભગ દુષ્કાળના ટાઈમમાં ઓછામાં ઓછા પાણીથી ખેતી થાય એવી ખેતી એમણે કરેલી અને એક ટાઈમ એવો હતો કે કદાચ ગામના જેટલા બીજા ખેડૂત ફાર્મિંગ કરે અને કાલા એટલે કદાચ બધાને હવે ખબર નહીં હોય પણ કોટનનો એક નાનો પાર્ટ છે શોર્ટ કોટન એ ઉત્પાદન અમારા ખેતરમાં જેટલું થતું એટલું આખા ગામમાં થતું એટલે આમ કહે ને એમણે ખબર નહીં નાનપણથી જ કોઈ બી ચીજ હોય ખેતીવાડી હોય કે કન્સ્ટ્રકશનનું કામ હોય કે ગામમાં કાંઈક તકલીફો હોય એમને એક સૂઝ હતી કે શું પોતાની કોઠા સૂઝથી એ પ્રોબ્લેમ સોલ્વ કરી આપતા સરસ વાત કહેવાય પપ્પાના જે સંસ્કારો હતા અને એ એમના માટે પ્રેરકરૂપ બન્યા અને ધીમે ધીમે ધીરેનભાઈ છે તે આગળ વધ્યા આજે મોટો મુકામ હાંસલ કર્યો છે પૂનામાં પોતે બિઝનેસ સફળ બિઝનેસમેન છે ત્યારે હું ધીરેનભાઈ અભ્યાસમાંથી કેવી રીતે તમે આગળ વધ્યા અને કેવો સંઘર્ષ થયો હતો એ સમયે બસ ત્યારે સંઘર્ષનો ટાઈમ હતો પપ્પા અહીંયા ખેતી કરીને અમારા અભ્યાસ માટે કે ચલો આપણે બોમ્બે જઈએ તમારો અભ્યાસ ત્યાં થાય અહીંયા અમારા એક જે અમારા ગોડફાધર કહેવાય વરભજી ભાણજી વલોજજીભાઈનો બંગલાના કામ ચાલુ હતા એમના બધા ભાઈ કલ્યાણ કલ્યાણજીભાઈ ભાઈ મૂલચંદભાઈ એમના બંગલા ચાલુ હતા તો પપ્પા સંભાળતા હતા તો એ પ્રોજેક્ટ કરી અને અમે લોકો હજી અમે બોમ્બે પહોંચી ગયેલા એ પછીથી આવ્યા અને પછી જ્યારે બોમ્બે આવ્યા અમે ભણતા હતા ત્યારે તો વલોજજીભાઈએ કીધું કે તમે પુના જાઓ મારા ત્યાં પ્રોજેક્ટ છે પણ પ્રોજેક્ટ ચાલુ નથી થઈ શકતા તો તમે પ્રોજેક્ટ સંભાળો તો અમે પપ્પાએ કીધું ઓકે અમે જઈએ પુના અમારા એકચ્યુઅલી ફ્રેન્કલી સ્પીકિંગ અમારા મારી તો મારા મમ્મીની તો બિલકુલ ના હતી કે નહીં હવે મમ્મી નથી છોડવું પણ પપ્પાએ કીધું આપણે જઈએ હમણાં આપણા પાસે કોઈ કામ જોઈએ આપણે સારું કામ મળે તો આપણે શું કામ ન જઈએ એટલે અમે પુના ગયા પહેલાં બે અઢી વર્ષ બહુ સંઘર્ષના રહ્યા કે પુના રહીએ કે ન રહીએ રહીએ કે ન રહીએ પણ પછી અઢીથી પાંચ વર્ષનો જે ગાળો હતો એમાં એમ થયું કે આ પુનઃ હવે છોડાય નહીં અને નસીબ બલિયારી આપણે કહીએ નસીબ એટલો સાથ આપ્યો કે બસ પછી પ્રગતિ થતી ગઈ વરોજજીભાઈનો જબરજસ્ત સાથ આજે આજે એ બી મને એટલું જ માને પુત્રની જેમ માને અને અમારા માટે તો એ ખરેખર આજે ફાધર ફિગર જ છે આજે એ જે કહે આજે એ મને કહે કે ધીરેન આજે આમ કરવું છે તો મારાથી ના જ ન હોય એવા એમનો સાથ મળ્યો અને એના હિસાબે પૂનામાં આજે કહીએ ને આજે ઘણી પ્રગતિ કરી આજે પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શનમાં અમે છીએ તો આજે નામ છે પૂનામાં ક્વોલિટીમાં અમને આજે નંબર પાંચ સુધી કોઈ પહોંચી ન શકે એટલું અમારું ક્વોલિટીમાં કામ છે અને નાના પ્રોજેક્ટ એટલે મોટા પ્રોજેક્ટ કરીએ છીએ પણ વર્ષના બે પ્રોજેક્ટ કરીએ પણ એ પ્રોજેક્ટ એવા હોય કે લોકો જ્યારે લે ત્યારે એમ થાય કે નહીં અમે ક્યાંક શાંતિથી રહીએ છીએ ધીરેનભાઈ વિશે હું વાત કરું તો સ્થાનિક બાળા ગામમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને પૂનામાં પણ એમનું મોટું નામ છે ત્યારે દર્શક મિત્રો આ ઇન્ટરવ્યૂ તમારા માટે મહત્ત્વનો રહેશે કારણ કે આપણે જોઈએ છીએ કોરોનાની મહામારીમાં ઘણાને આર્થિક નુકસાન થયું છે આ એક રીતે કોરોના જે વાયરસ છે એ દુઃખદ્રુપ કહેવાય તો એક એક એનાથી મોટો જો કચ્છને ફાયદો થયો હોય તો કચ્છમાં હાલમાં આપણે વાત કરીએ તો દરેક સમાજ જૈન સમાજ નહીં માત્ર દરેક સમાજના આગેવાનો જે મુંબઈમાં મોટું નામ ધરાવે છે એ હવે સ્થાનિક કચ્છમાં આવી અને બિઝનેસ કરી રહ્યા છે ત્યારે ખરેખર આપણે ધીરેનભાઈને એક અભિનંદન આપીએ આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી કે ખરેખર તમે કચ્છમાં કરશો અને એ વિશે આપણે ખેતીમાં તમે આગળ વધ વધશો એ વિશે પણ જણાવશો આપણે કહીએ ને કે ક્યારેક ભગવાન જે કરે છે સારું કરે છે એવું કહીએ ને તો જ્યારે આ કોરોનાનું આવ્યું તે કોરોનાથી બધા આપણે ઘરમાં બેઠા માર્ચ એન્ડમાં ત્યારથી બસ ચાલુ હતું કે હવે શું શીખીએ હવે શું કરીએ ઘરમાં બેસીને રોજ શું કરીએ એટલે રોજ કંઈક ના કંઈક નવા વિષય લઈને એનો અભ્યાસ કર્યો એટલે વિડીયોઝ કે કોઈ ચેનલો આપણા બધા જોતા ગયા એમાં કચ્છ માટે શું કરી શકીએ ખેતીવાડીમાં આપણે શું કરી શકીએ એ બધું ચાલતું હતું કારણ કે બીજું મારું એક લોકપ્રિય ઓલું હતું કે મારું પ્રિય હતું કે સબ્જેક્ટ કે મારે ખેતીવાડી કરવી છે આગળ એક માઇન્ડસેટ હતું ઓલરેડી ખેતી છે જ તો એમાં આગળ વધવું હતું એમાં મારો પાર્ટનર છે બધા કમલભાઈ ગજેશભાઈ એમના સન છે અહીંયા તો એ બધા સાથે મળીને રોજ નક્કી કંઈ વાતો કરીએ કે આપણે શું કરીએ શું કરીએ ઇન બિટ્વીન એક એવું થયું કે કચ્છમાં એક ગ્રુપ જે હતું કચ્છમાં કચ્છની બધા લોકોનું એક ગ્રુપ ભેગું થયું એ ગ્રુપમાં એનું નામ આપ્યું ક્રીડા ક્રીડા ગ્રુપે બધાને પ્લેટફોર્મ એક આપ્યું કે શું આપણે કચ્છ માટે શું કરી શકીએ શું ખેતીવાડી કરી શકીએ કે કચ્છમાં આપણે જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન આપણે કેમ બીજી જગ્યાએ સેલ કરી શકીએ કે એમાં આપણે એ ઉત્પાદનોમાં આપણે શું કરી શકીએ કે એ ઉત્પાદનથી આપણે વધુ એનું કંઈક પૈસા મળી શકે રૂપિયા મળી શકે ખેડૂતોને ફાયદો થાય તો એ પ્લેટફોર્મથી એક નવું નવું રોજ જાણવા મળતો ગયું અને એમાં એક કોઈ એવી મિટિંગ કોઈ સાથે થઈ એમાં એક નામ મળી ગયું મિલિયા દુબિયા ઝાડ કે મિલિયા દુબિયા ટ્રીઝ જો આપણે નાખીએ તો એનું ભવિષ્યમાં આપણે શું મળી શકે હવે શું છે કે આપણે જ્યારે બોમ્બે રહેતા હોઈએ કે હું પુના રહું છું કે આ બધા બોમ્બે છે આપણે એવું નથી કે આપણે ફૂલ ટાઈમ કોઈ બી ખેતી કરી શકીએ જો ફૂલ ટાઈમ ખેતી કરવી હોય તો જ તમે જો પોતે હાજર હો તો જ સક્સેસ જવાય છે અધરવાઇઝ કચ્છથી આમ કામ કરવું બહુ મુશ્કેલ છે તો ત્યારે નક્કી કર્યું કે આપણે કોઈ એવી ખેતી કરીએ કે જે થોડા કદાચ સંઘર્ષ કરવો પડે સ્ટાર્ટિંગમાં પણ લાંબે ગાળે એમાં કામ કામ ઓછું હોય અને મહેનતથી આપણે એમાં પૈસા બી સારા મળે અને કચ્છને કદાચ આપણે ઉપયોગી થઈ શકે એટલે ફાર્મર્સને બી અને કચ્છની જે ક્લાઇમેટિક છે કે પશુ પક્ષી બધાને ફાયદો થઈ શકે તો એ હિસાબે આ ચીજની અમે વધુ આગળ મહેનત કરીએ કે આપણે શું શું કરી શકીએ તો જેમ ઘણા ચીજ સામે આવી લાઈક મીલિયાદૂબી આવ્યું એમ બીજા ઝાડો બી બધા આવ્યા પણ ઓવરઓલ કચ્છ માટે આપણે કચ્છ લોકો માટે કચ્છી જે જમીન છે આપણી આપણા પાણીના જે ટીડીએસ છે ખારી હવા હવામાન જે ખારું છે તે આપણે હવા બહુ છે તો એમાં કદાચ મીલિયાદૂબીયા જે એવું ઝાડ અમને લાગ્યું કે જે આ ઝાડ આગળ જતાં આપણને કચ્છને સારું થઈ શકે કચ્છ ખેડૂતો માટે બહુ એમાં ફાયદો થઈ શકે તો એક માઇન્ડસેટ કર્યું અને લોકોએ બધા નક્કી કર્યું કે આપણે પહેલાં સ્ટાર્ટિંગ એવું હતું કે આપણે પાંચ પાંચ એકરમાં કરીએ કે દસ દસ એકરમાં કરીએ સ્ટાર્ટિંગ કરીએ જો સક્સેસ જોઈએ તો આગળ કરીએ પણ ધીરે 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 એમ સમજાવતું ગયું કે નહીં આ ઝાડથી આપણને સો ટકા ફાયદો થશે જ જે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન હતા કે જે લોકો આ ખેતર ઓલરેડી આમાં ફાર્મિંગ કરી રહ્યા છે કદાચ એવી મિલો બી હતી જે લાઈક ગાંધામાં અમૂલ મિલ છે બીજા બેંગ્લોરમાં બે ત્રણ ફેક્ટરીઓ હતી એ લોકોથી વાતો કરી અમે તો બધા તરફથી એક જ આવ્યું કે તમે ગમે એટલા ઝાડ નાખો અમે લેવા તૈયાર છીએ એનું એક થોડા નિયમ છે કે આ નિયમનું ઝાડ અમને જોઈએ તો અમે લોકોએ નક્કી કર્યું કે આપણે વધુ આ મોટા પાયા પર જ આપણે કરીએ એટલે અમે લોકોએ નક્કી કરી લગભગ દોઢસો એકરમાં સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું અમારી પાસે જમીન તો ત્રણસો એકર છે કે સ્ટાર્ટિંગ દોઢસો એકર કરીએ ધીરે ધીરે વધાર્યું એ કે હજી આગળ બધી જમીન મળી શકે છે કે હજી બીજું એમાં શું કરી શકીએ એ હિસાબે નક્કી કર્યું અને અત્યારે ઓલરેડી અમે એકચ્યુઅલી આ વખતે શું થયું વરસાદ બહુ પડ્યો એટલે થોડુંક અમારું કામ લેટ થતું ગયું પણ આજે એક બેંગ્લોરની એક એફ કંપની છે એ લોકોનો સાથ મળ્યો અને એ લોકોનું માઇન્ડસેટ સમજ્યા અમે લોકો એ લોકોથી મિટિંગો કરી રોજ વિડીયો કોલિંગ કર્યા વિડીયોમાં મિટિંગો થઈ તો એ લોકોનું જે માઇન્ડસેટ હતું એ કે કચ્છને શું ઉપયોગી થઈ શકે એ લોકો ઓલરેડી કચ્છથી પરિચિત હતા ઓલરેડી એક આપણે મુંદ્રા પાસે સાળાવ ગામમાં શાળાઓ ગામમાં ઓલરેડી એક પ્રોજેક્ટ એમણે કર્યો છે અને કચ્છની માહિતી હતી કે કચ્છની ક્લાઇમેટિક કેવું છે તો એ હિસાબે એ લોકો સાથે મિટિંગ કર્યા પછી એ લોકોનું એક માઇન્ડસેટ હતું કે અમે નેચરલ ખેતી જ કરશું સજીવ ખેતી આપણે જે કહીએ કોઈ બી રાસાયણિક ખાતર વગર જો કરવી હોય તો જ અમે કરશું નહીં તો અમે નહીં કરીએ કે બીજા બધા લોકો રાસાયણિક ખાતર વાપરશે અમે એક પણ ચીજ તમને વાપરવા નહીં આપીએ તમે અંદરની ખેતી કરશો બે જાડી વચમાં બી કાંઈ ખેતી કરશો એમાં બી અમે તમને ખાતર વાપરવા નહીં આપીએ તમને પણ એ જ જોઈતું હતું કારણ કે અમે કચ્છમાં કચ્છ સાથે જે અમારો નાતો છે એ હિસાબે માઇન્ડસેટ હતું કે આપણે કચ્છ માટે જે બી કરશું એ એવું કરશું કે કચ્છને લાંબે ગાળે ઉપયોગી થાય તો એ લોકો સાથે કોન્ટ્રાક્ટ કર્યો અને એ લોકો ઘણા દિવસથી આવવા માગતા હતા પણ વરસાદની હિસાબે અટકતા હતા અને એમને જમીન પહેલાં ટેસ્ટિંગ કરવી હતી આજકાલ શું થઈ રહ્યું છે કે ખેતી બધાને કરવી છે પણ કોઈ જે આ સ્ટેપ છે કે ખેતીની પહેલાં જમીનની ટેસ્ટિંગ થવી જોઈએ આપણે જેમ આપણું બ્લડનું ટેસ્ટ કરાવીએ ને એમ જમીનની ટેસ્ટિંગો છે જો એમાં ટેસ્ટિંગમાં બધા રિપોર્ટ નોર્મલ ના આવે તો એમાં શું શું ચેન્જ કરી શકાય એને કઈ દવા વાપરી શકાય એટલે કયું ખાતર આપી શકાય કયા કયા ખાતર થઈ શકે એ બધા અલગ અલગ એમની પાસે નોલેજ છે તો એની સાથે અમે કોન્ટ્રાક્ટ કર્યો અને એ લોકો અત્યારે અહીંયા આવ્યા છે એ લોકો રોજ હમણાં એનું ચાલું છે કે અમે હવે મારી સમજો આપણે અત્યારે હંડ્રેડ એકર છે તો એ લોકોએ સો એકરમાંથી એકસો વીસ જમીનના ખાડા કરાવ્યા અને એમાંથી જમીન લીધી છે માટી લીધી છે અને માટી ટેસ્ટિંગ કરશે ઓલરેડી એ લોકો પાસે બી કીટ છે એમાં ટેસ્ટિંગ કરી થોડીક ખબર પડી એ લોકોને કે નહીં આ જમીનમાં બહુ વાંધો નહીં આવે પણ તો બી હવે એકસો વીસ સેમ્પલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં જશે એનું આખું કેમિકલ આખું કયું કયું કેમિકલ શું છે એનું આખું રિપોર્ટ આવશે એના પછી કેવી રીતે ઝાડ નાખવા કેટલા નાખવા ઓછા નાખવા કે વધુ નાખવા અને એને કયા ખાતર આપવા એ નક્કી કરશે સરસ વાત કરી ખેડૂત મિત્રો તમને પણ આ માહિતી છે તે ઉપયોગી બનશે અને ખાસ તમે પણ અત્યારે હજી આપણે કેટલા સમય સુધી આપણા વૈજ્ઞાનિકો હશે એ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવશો જેથી કોઈ ખેડૂત મિત્રો ભાડા ગામની મુલાકાત લેવા માગતા હોય અને એમાંથી તમે વૈજ્ઞાનિકો પાસેથી પ્રેરણા લેવા માંગતા હો તો ચોક્કસ તમને આ ઇન્ટરવ્યૂ છે તે પ્રેરક રૂપ બનશે યસ આ હું તો એટલે હજી અમે કદાચ પહેલાં પગથિયા પર છીએ પણ હું બધા ખેડૂત મિત્રોને આ તો સો ટકા વિનંતી કરીશ કે જો થોડા દિવસ પછી જેવું અમારું ફાર્મ રેડી થશે તમે આવો જુઓ અને કઈ રીતે વૈજ્ઞાનિક ટાઈપે ખેતી થઈ શકે આજે આપણે શું કરીએ છીએ એક માઇન્ડસેટ છે કે મારે ઝાડ નાખવા છે મને બી એમ જ સલાહ મળી બીજી એજન્સીઓ પાસેથી કે તમારે નાખું છું ઠીક છે અમે કરી આપશું આપણે પાંચસો ઝાડ નાખી દઈએ એક એકરમાં એમાં ખાલી ખાતા નાખશું આપણે ગાયનું છાણનું ખાતર નાખશું ને આપણે ઝાડ કરી નાખીએ હવે એ ઝાડનું પછી શું થશે એ કોઈને ખબર નથી એટલે આપણે ઘણા ફાર્મર ફેલ જાય છે આ બધા અમને અમને બી એમ સલાહ મળી રહી છે કે તમે આ નહીં કરો તમે ફેલ થશો એ કચ્છમાં આવું થતું જ નથી એક માઇન્ડસેટ છે લોકોનું પણ આ લોકો એટલા કોન્ફિડન્ટ છે કે આપણે કદાચ સો ટકા રિઝલ્ટ નહીં તો નેવું ટકા રિઝલ્ટ તો સો ટકા આવશે નહીં આટલો આટલા કોન્ફિડન્સ છે તો આપણે જરૂર કરીએ અને અમે કચ્છમાં પાંચ સાત જગ્યાએ જઈ આવ્યા કે આ લોકો થોડો થોડા કોઈ ઝાડ નાખ્યા હોય તો બધાની હજી જે સ્ટ્રેન્થ મળવી જોઈએ નથી મળી કારણ કે એ લોકોએ કોઈ વૈજ્ઞાનિક રીતે કર્યું જ નથી કોઈ જમીનના ટેસ્ટિંગ કે આ કે તે વિચાર જ નથી કર્યો કોઈએ એટલે જે હિસાબે આ લોકોથી વાત કરી અને અમે સમજ્યા છીએ એ હિસાબે મને લાગે છે કે કોઈ બી મોટી ફાર્મિંગ કરવી હોય સ્ટાર્ટિંગમાં તમને એમ લાગે કે કોસ્ટલી પડી રહ્યું છે પણ લાંબે ગાળે એ તમને સસ્તું જ પડશે તમે જમીનને ટેસ્ટ કરાવ્યા વગર કોઈ બી કામ કરશું ત્યાં આપણે ફેલ થશું સરસ વાત કરી ધીરેનભાઈએ ધીરેનભાઈના આપણે પરિવાર વિશે પણ જાણીએ પરિવારમાં કોણ કોણ છે પરિવાર વિશે પણ પરિવારમાં મારા વાઇફ મીનાબેન અહીંયા ઊભા છે બાજુમાં એક સન છે નાનો સન રાહિલ અને બીજો મોટો સન છે રોમિલ જે બંનેને ફાર્મિંગમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે અને મને ત્યાંથી ભગવા માગે છે કચ્છમાં ત્યાંથી પૂનામાંથી કે તમે પપ્પા હવે કચ્છ જઈને રિટાયર થાઓ અને જલ્દી જલ્દી સારી ખેતી કરો પણ લોકોને એટલી ઈચ્છા છે કે તમે ડેડી તમે હશો ત્યાં તો અમે તમારી સાથે રહી શકશો અહીંયા કચ્છમાં આવીને અને જમીન અહીંયાની જે મજા છે કચ્છની મજા અમને માણવી છે અને ઓલરેડી મારી પાસે અત્યારે એવી વાડી છે ચીક્કુવાડી કે કદાચ કચ્છમાં કોઈની પાસે નહીં હોય એટલી ઝાડી છે કે કદાચ સન નીચે નથી આવતો જૂની ઝાડી છે તો એ બધી ઝાડીનો જો જો એન્જોય કરવી હોય તો અહીંયા રહેવું પડે અને ઈચ્છા એવી છે કે વરસ બે વરસમાં સ્લોલી સ્લોલી પૂરું રીટા નહીં થવાય પણ સ્લોલી સ્લો થોડું ઓછું કામ કરી અને કચ્છ સાથે નાતો કરી અને કચ્છમાં વર્ષમાં બે મહિના ત્રણ મહિના ચાર મહિના રહેવાની સો ટકા ઈચ્છા છે વાહ એક અગત્યની વાત આપણે જોઈએ છીએ આપણા કચ્છનો ખેડૂતનો દીકરો જ્યારે અભ્યાસમાં આગળ વધે ત્યારે એ વેલ સેટ થઈને વિદેશ જાય કાં તો પછી મુંબઈની વાત પકડે ત્યારે આપણો એક આ પરિવાર જૈન પરિવાર આજે આપણા માટે પ્રેરણારૂપ બનશે કેમકે ધીરેનભાઈની હું વાત કરું પોતે એક સફળ બિઝનેસમેન સાથે ખેડૂત પણ છે અને એમના બે દીકરા ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં અભ્યાસ કરીને જ્યારે આગળ વધ્યા હોય અને માદરે વતનને જ્યારે ન ભૂલ ભૂલતા હોય ત્યારે એક આપણા માટે ખરેખર ગૌરવની વાત કહેવાય એક વાત કેવી છે એટલે આજે આ ચીજ જે અમે કરી છે એના પાછળ ખાલી એવું નથી કે ખાલી પૈસા કમાવા માટેનો વિષય છે આની સાથે સૌથી મોટો અમારો ઈચ્છા છે કે કચ્છના લોકોને આપણે કેમ આપણે કચ્છને શું પાછું આપી શકીએ કારણ કે આપણી માતૃભૂમિ કચ્છ છે અને કચ્છથી આપણે ઊભા થયા છીએ આજે એના હિસાબે આપણે જે સ્ટેજ પર છીએ તો એ તરફથી આપણે કચ્છને શું પાછું આપી શકીએ એ અમારું મેઇન માઇન્ડસેટ છે એટલે કચ્છના ફાર્મરની મારી એક ઈચ્છા છે જો આ સક્સેસ જાય તો કચ્છના કચ્છના તો કદાચ હું એમ કહું કચ્છનું બહુ મોટું થઈ ગયું પણ પહેલાં મારા ગામથી સ્ટાર્ટ કરી આજુબાજુના ગામોને કેમ આ ઝાડમાં આપણે આ ઝાડો કે એના જેવું બીજું જે ઉત્પાદન છે એટલે મેઇન આ ઝાડની જે વાત આવી હવે આ એક સમજો એક એકરમાં દોઢસો ઝાડ થયા તો એની સાથે વચમાં હજી બીજું કંઈક આવશે હવે એ શું આવશે એ લોકો આ વૈજ્ઞાનિક જે કહેશે કે તમે આ ખેતી કરો કાની સાથે આ કરો કદાચ મે બી પોસિબલ છે કોઈ આપણા શું કહેવાય મસાલા ટાઈપના કોઈ ઝાડ જેમાં લાઈક બ્લેક મરી છે એટલે શું કહેવાય ઇંગ્લિશમાં મરીનો બ્લેક પેપર એવા એવા બધા છે એ ચીજમાં બી કદાચ અમે આગળ વધીએ એમાં તો એ બધી ચીજો બી જો આગળ સક્સેસ જશે તો હંડ્રેડ પર્સન્ટ કચ્છના ફાર્મરને એટલી હેલ્પ થશે અને એ જ અમારો મેઇન માઇન્ડસેટ છે અને સાથે સાથે પશુ પક્ષી મેઇન પક્ષી આજે આવા જો પચીસ હજાર જેવા ઝાડ આજે એક ફાર્મમાં નાખીએ અને એ ઝાડ પર જ્યારે પક્ષીઓને આ તે બધાને રહેવાની જગ્યા મળશે તો એ નહીં જવા ખુશી અમને કોઈ નથી એમ વાહ જૈન સમાજ તો આગળ છે જ પરંતુ પશુ પક્ષી એ પણ એને છે તે સ્થાન મળશે અને કચ્છના દિવસો હવે છે તે ઉજળા છે એ આપણે ઇન્ટરવ્યૂ ધીરેનભાઈનો લઈએ છીએ ત્યારે જોવા મળી રહ્યું છે ધીમે ધીમે છે તે કચ્છને છે તે પાછા કચ્છ તરફ વળી રહ્યા છે ખરેખર ગૌરવની વાત કહેવાય ભલે પૂનામાં આજે જે વેલ સેટ છે ત્યાં પણ ઘણા છે તે ખોદા ઉપર સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ આપણે જાણશું બીજા આગેવાનો પાસેથી કારણ કે ધીરેનભાઈ પોતે નહીં કે હું આ સેવા કરું છું અને અમને અમે ઇન્ટરવ્યૂ ખાસ અમારો એ ઉદ્દેશ હતો કે આજે કચ્છ માટે અને દેશ વિદેશ માટે આ ઇન્ટરવ્યૂ પ્રેરણારૂપ બને અને ખાસ એમણે ભલામણ કરી કે મારા જે કચ્છના કિસાનો છે એના માટે હું કાંઈક કરું એ ભાવના આજે આપણે જોવા મળી છે અને ગામમાં બાળા ગામમાં આજે આપણે જોઈએ છીએ ધીરેનભાઈ નંદુ એકમાત્ર એવો પરિવાર છે જે ગામમાં વિકાસમાં અગ્રેસર હોય છે એ વિશે પણ આપણે ગામના સરપંચ પાસેથી જાણશું એ પહેલાં હું એમના દીકરા પાસે પણ બે આપણે શબ્દો લેશું અને એમાં જાણશું આજે આપકો આજ કેસા કચ્છ મેં કૈસા ઓર આગે કા ક્યા પ્લાન હૈ કચ્છમાં તો બહુ હિ અચ્છા લોગ હંમેશા બચપન સે એક એક દસ દસ દિન દિવાળીમાં હર બાર થે तो आज भी जब आ रहे थे तो बहुत एक्साइटमेंट था और आज जब फार्म पे गए तो बस दे ऐसा इमेजिन हो रहा है कि एक डेढ़ साल के बाद यहाँ पे झाड़ होगा और हम लोग हर बार यहाँ पे फैमिली सब आएंगे छुट्टी मनाने और जो भी काम है और बाकी सब है और आगे का प्लान जैसे है ओवरऑल जब एग्रीकल्चर में खेती में और बड़ा करना है और उसी से सबको जो फ़ायदा हो वो करना है वाह सरस बात करी हूँ बात करूँ धीरेन भाई ना पापा नहीं ये ગામ માટે આશીર્વાદરૂપ હતા ધીરેનભાઈ પણ ચીલો ચૂક્યા નથી પકડી રાખ્યો છે હવે એમના દીકરા છે એ પણ પપ્પાના ચીલે ચાલી એટલે આ એક આપણે કહીએ ને કે બાપ દાદાનો વારસો ટકાવી રાખ્યો એ એક આ કચ્છનું આ આપણું એવું પરિવાર છે જે પ્રેરણારૂપ બનશે બેન તમારું નામ અને શું કહેશો આપણા દર્શક મિત્રોને હું મીના ધીરેનની વાઈફ છું અવાજ બેસી ગયો છે થોડોક જોકે ઓલવેઝ હોય છે પણ હું એટલું જ કહીશ કે તમે બચ્ચાઓને નાનપણથી આપણે બીજા ઠેકાણે ફરવા લઈ જઈએ છીએ તમે કચ્છ તરફ લઈ આવો એમના નેચરલ વાતાવરણમાં આપણી માતૃતા સા ભૂમિ સાથે જો કનેક્ટ કરવું હોય તો બચપણથી છોકરાઓને અમે લઈ આવ્યા છીએ તો એમને આજે કચ્છ પ્રત્યે પ્રેમ છે અને એટલે એ લોકો આવી રહ્યા છે ને એમને કચ્છ માટે કંઈક કરવું છે તો મારી એક જ બધી આપણા ફેમિલીઝને જે બોમ્બેમાં રહે છે કે બારગામ જે પણ રહે છે આપણા મૂળિયા છે એ કચ્છ છે આપણે ભલે ઝાડ થઈ ઉગીએ આપણે પૂનામાં હોઈએ કે બોમ્બે હોઈએ કે બીજે ક્યાં પણ જઈએ પણ એને વાંચશો તે મૂળિયા સાથે જો કનેક્ટ રહેશું તો આપણે અકબંધ રહેશું અને એટલા માટે તમારા બચ્ચાઓને તમે અહીંયા લઈ આવો થોડા થોડા દિવસે વેકેશનમાં બીજા ઠિકણે એકાદી વાર કચ્છમાં લઈ આવો વરસમાં અહીંયા બધા સાથે મળશે પોતાના લોકો સાથે રહેશે આપણી સંસ્કૃતિને જાણશે અને એના થકી આગળ જઈને આપણી સાથે આપણી માતૃભૂમિને આપણે કાંઈક પાછા આપી શકશું તો હું એટલું જ કહીશ કે બસ દર્શક મિત્રો આપણા મુંબઈમાં અને ખાસ દેશ વિદેશમાં જ્યારે આ ઇન્ટરવ્યૂ જોતા હો તમે ત્યારે કારણ કે આશાપુરા ન્યૂઝ ચેનલ દેશ વિદેશમાં જ્યારે બધા જોતા હોય છે ત્યારે કાંઈ ને કાંઈ આપણો ઇન્ટરવ્યૂ પ્રેરકરૂપ બનતો હોય છે બેને આજે સરસ વાત કરી કે તમે ભલે વિદેશમાં વસતા હો પરંતુ આપણી જે કચ્છની રેતીની જે સુગંધ છે એ ભૂલવી ન જોઈએ બસ એ ખરેખર આજે આપણે બેનને ધન્યવાદ આપીએ એક પ્રેરણા લેજો તમે પણ હવે હું નેક્સ્ટ મળીશ કારણ કે હું ધીરેનભાઈની વાત કરું હા હું હજી એક સંદેશ છોકરાઓના ખેડૂત મિત્રોના છોકરાઓ માટે સંદેશ આપીશ કે બધા છોકરાઓએ ખેતીવાડી શીખવી જ જોઈએ અને કદાચ એવો એક સ્ટેજ આવે કદાચ કે અમે લોકો બી મહેનત કરી રહ્યા છીએ કે એવી કોઈ સ્કૂલ આપણે કરીએ જેમાં ખેતીવાડીની સમજ આપવામાં આવે કાં એક્સ્ટ્રા પીરિયડ હોય કાંઈ એક્સ્ટ્રા એવો કંઈક એવું સબ્જેક્ટ આપણે લઈ શકતા હોઈએ અને ગવર્મેન્ટ લેવલ પર બી અમારી આ એક ચાલુ છે પ્રક્રિયા કે તમે સ્કૂલમાં જ્યાં આપણે આખો કચ્છ છે આપણો ખેતીવાડી ઉપર આપણો કચ્છ છે તો ખેતીનો સબ્જેક્ટ એક રાખવો બહુ જરૂરી છે અને આપણા છોકરાઓને જો ખેતીવાડી નહીં શીખવીએ તો આગળ એક કદાચ હું એક કિસ્સો તમને કહીશ કે મારા પપ્પાએ જ્યારે લગભગ ચાલીસ વર્ષ આગળ એકવાર અમે બેઠા હતા ત્યારે મને કીધેલું કે તારી પાસે જો જમીન નહીં હોય ને તો ત્યારે કદાચ તમે તકલીફમાં આવશો હા એક ટાઈમ એવો આવશે કે ખેતીવાડી વગર તમને ચાલશે જ નહીં અને આજે હું જોઈ રહ્યો છું કે આ જ્યારે કોરોનાના જ્યારે ટાઈમ થયો ત્યારે જો આપણે જો કોઈએ બચાવ્યા હોય તો આપણી ખેતીવાડીએ બચાવ્યા છે નહીં તો આપણે કદાચ ઘરે બેઠા કંઈક ખાવાના બી ફાફા થાત તો બધાને મારી એક વિનંતી છે કે ખેતી તો શીખવી જોઈએ જોઈએ અને જોઈએ સર સરસ વાત કરી ધીરેનભાઈએ કારણ કે હવેનો સમય છે કિસાનોનો આવશે હાલમાં ભલે કિસાનોની આપણે જોઈએ છીએ હાલમાં કચ્છમાં જ્યારે પુષ્કળ વરસાદ થયો નુકસાન ઘણું થયું છે પરંતુ કચ્છનો આપણો કિસાન એ હાર નથી માની અને હવે આપણે નેક્સ્ટ મળીએ આપણા આપણી સાથે છે ધીરેનભાઈના મિત્ર એમની સાથે મુલાકાત કરીએ આપનો પરિચય આપશો મારું નામ કમલ ખુશાલચંદ ગડા એટલે ખુશાલચંદ ગઢ્ડા અજીબી એટલે ગામની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે મારા ફાધર અને ધીરેનના પપ્પા સાથે પણ સંકળાયેલા હતા અને હવે ધીરેન સાથે પણ સંકળાયેલા છે એમનો વારસો મને મળ્યો છે થોડો એટલે ઈચ્છા ઘણા ટાઈમથી હતી કે હું પણ કચ્છ માટે કાંઈ કરું કચ્છમાં રહું મારો પોતાનો જન્મ પણ કચ્છમાં થયો છે હવે હું આ લોકો સાથે જોડાયો છું આ પ્રોજેક્ટમાં જોડાયો છું ને કદાચ હું આ લોકો સાથે ભવિષ્યમાં જે પણ સંસ્થાકીય જે કાર્યો થાય છે મહાજનના કાર્યો થાય છે એમાં પણ કદાચ હું જોડાવું હા સરસ વાત અમે દર્શક મિત્રો ઘણા ઘણી જગ્યાએ ગયા ઇન્ટરવ્યૂ લીધા ઘણાના ત્યારે આપણે જોયું કે જો સંગઠન હોય તો કોઈ પણ કાર્ય છે તે પાર પડી શકે છે તો એ ધીરેનભાઈની આપણે પ્રવૃત્તિને તમે કેવી રીતે બિરદાવશો ધીરેનભાઈ એટલે હમણાં અમારા બાળાનું શું કહેવાય એક એક એટલે એક પિલ્લર છે એના એ છે તો બધું એકદમ સ્મૂથલી બધું ચાલુ રહ્યું છે આજે લગભગ એ બધી જ સેવાઓમાં જોડાયેલા છે મિત્ર મંડળ હોય મહાજન હોય સ્કૂલ રિલેટેડ છે કે દવાખાનું છે કે બધે ઠેકાણ એ જોડાયેલા છે ને એમની કોઈ પણ અગર એટલે ગામને કોઈ પણ તકલીફ આવી એ તરત ઊભા રહે છે જેમ હમણાં કોરોના મહામારી આવી તો ધીરેનભાઈ અને એમના સાથી વલ્લભજીભાઈ એ લોકોએ તરત જ જે પણ ગામને જે ઇનિશિયલ સ્ટેજ પર ગવર્મેન્ટનું તો બધું રાહત કાર્ય પછી આવી પણ એ લોકોના રાહત કાર્ય તરત જ ચાલુ થઈ ગયા ગામ માટે સરસ અને પુનામાં જે સેવા કરી હતી અંજારના ઘણા અંજારના આજુબાજુના ગામના જે ઈજાગ્રસ્તો હતા એમના માટે શું કાર્ય કર્યું હતું એ કાર્ય મને લાગે છે લગભગ કચ્છથી જે લોકોને માથા ઉપરને વધારે ઈજા થઈ હતી એવા લગભગ પાંચસોથી પણ વધુ પરિવારોને પૂનામાં શિફ્ટ કરવામાં એ લોકોને આવ્યા હતા તો ધીરેનભાઈ તરત જ ત્યાં પહોંચી ગયા આપણા જે પણ બધા કચ્છી માણસો હતા એ લોકોએ બીજું એક કચ્છી પરિવાર સામેથી આવ્યું એ જોઈને એ લોકોને ખૂબ જ આનંદ થયો કે હવે હાણે કોઈક પાંજો માળો અચી ગયો ને હાણે પાંકે ચંદા ના એટલે ધીરેનભાઈએ તરત જ એમને પૂછ્યું કે ભાઈ તમને કાંઈ તકલીફ છે એમણે કીધું જમ્યા નહીં હું હસી લોકો તો એમણે કીધું કે સાંજ સુધી મેં આજે મીણીજી જમેજી વ્યવસ્થા થઈ વેંદી ધીરેનભાઈની ઈચ્છા હતી કે એ કચ્છ આવે બે એમ્બ્યુલન્સ લઈને અને અહીંયા બધાને મદદ કરે પણ જ્યારે એમણે જોયું કે કચ્છથી જ બધા ત્યાં આવ્યા છે તો એ તરત જ એ અને પછી તો પૂરું કચ્છી સમાજ એમની સાથે તરત જોડાઈ ગયું અને એમણે બહુ સરસ કાર્યો કર્યા ત્યાં ખરેખર બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો એ કચ્છ માટે છે તે આફતરૂપ હતું અને ત્યારે ખરેખર પૂનામાં બેઠા હોય અને કચ્છની ચિંતા કરતા હોય એ ખરેખર આપણા ધીરેનભાઈને હું તો કહું કે ખરેખર કચ્છના ઝગડુસા કહેવાય ખાસ કરીને યુવા મિત્ર છે એ પણ ધીરેનભાઈ પાસેથી પ્રેરણા લેશે અને આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે શું કહેશો આપનો પરિચય મારું નામ વિનીલ ગજેશ વિસનજી ગઢા છે અને અમે મુંબઈ મુંબઈથી છે અને ધીરેનભાઈથી જ પ્રેરણા મળી છે કચ્છમાં આવવાની અને છાતી ઠોકીને કહી શકું મુંબઈમાં દસ બાય દસ રૂમમાં એસીમાં બેસીને ઓફિસની મજા નથી આવતી અને અહીંયા સો ટકા મજા આવે છે કચ્છમાં કામ કરવાની અને બધા યંગ જનરેશનને હું કહીશ કે ત્યાંથી તમે અહીંયા આવો અને કામ કરો એટલે અહીંયાના લોકોને કામ મળે અને પ્રવૃત્તિ થાય અને હજી મજા આવે કામ કરવાની ખરેખર સવારના આશાપુરા ન્યૂઝની અમારી જ્યારે ટીમ અહીંયા બાળા ગામે આવી ત્યારે જોયું કે ધીરેનભાઈ સાથે એમના મિત્રો ખરેખર મહેનત કરતા હતા આપણને એમ લાગે ખરેખર હવે કચ્છના ઉજળા દિવસો જે આપણે જોયું એમના મિત્રો અને બધા જે મહેનત કરતા હતા ત્યારે એમ લાગ્યું કે ના ખરેખર નકા મુંબઈમાં વસતા હોય આવી મોટી સાઓ સાહેબી હોય તો સ્થાનિક અહીંયા છે તે શરમ સંકચ ઘણા અનુભવે પરંતુ ખરેખર આપણે ધન્યવાદ દઈએ ધીરેનભાઈ અને એમની ટીમને હવે ગામના આપણી સાથે સરપંચ છે એમની સાથે આપણે મુલાકાત કરશું શું કહેશો સરપંચ સાહેબ ધીરેનભાઈની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે ભાઈ ધીરેનભાઈ જ્યારે મુંબઈથી મને ફોન આવ્યો કે હું ફોર તારીખને આવું છું ત્યાંથી ખરેખર અમારી જે નાના વર્ગના જે માણસો છે તમામ સમાજો છે એ બધાને એટલી ખુશી આવી કે હા હવે આ સાંજો ધીરે નચેતો હા સાંજે ધીરે તો એડું થઈ રહ્યું ગામે પણ ખરેખર હું ધીરેનભાઈની એક વાત કરું છું કે આપણી ગામના બાળાના અત્યારે જે દવાખાના નિફાર ગામની ગાયોનો સેવા કોઈ પણ બીમારી કોઈ ગરીબ વર્ગમાં આવે તો એ તો એવું લાગે છે કે અમને કોઈ બસ અમને તાકાત આવી ગઈ છે ધીરણભાઈ કાલથી આવ્યા છે ને એટલે અમને થોડીક તાકાત આવી ગઈ છે અને બીજી તો વધારે ખુશી તો મને એ થઈ છે કે જે અઢીસો એકરની અંદરમાં જે ખેતીનું ઉત્પાદન કરે છે એમાં ગરીબ લોકોએ નાના વર્ગના માણસોએ એને રોજીરોટી પણ મળશે અને ખાસ કરી તો હું તો એક પ્રતિનિધિ નાગરિક તરીકે એ પરિવારને એ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું કે આવો વિચારી અને કચ્છ તરફ વર્યા છે ઘણા લોકો કચ્છથી બહાર જવાના હવે આ આ લોકો તો શું વિચારતા હોય છે કે અમે અમેરિકા હાલે જઉં કોઈ કે લંડન કોઈ કે ન્યૂઝીલેન્ડ હાલે જવું પણ આ પરિવાર એવું વિચારી ગયો જે આખો એને એના એના જે દીકરાઓ છે એની ખુશી થઈ કે ના મારું કચ્છ યાદ કરવું છે કે કચ્છની વાતાવરણ મળવા તમને તો એવું લાગ્યું હશે ને કે કોઈક આ મજૂર તરીકે આમ તમે શું કીધું મને કે માની જોરે મને પૂછ્યું કે ભાઈ આ કોણ મજૂર છે મેં કીધું મજૂર નથી આ અમારા ગામના ફેર છે એને જરા પણ ગૌરવ નથી કે એને અભિમાન નથી કે હું આટલું બધું છું એટલે એ આ નાના વર્ગ સાથે રહી અને નાના વર્ગોને પૂછા કરે એવો માણસ છે અને અમને પણ ખુશી થઈ ગઈ છે અમને એટલું તાકાત આવી ગઈ છે કે હવે આ કચ્છમાં રહેશે અને અમને પણ રોજીરોટ મળશે ખાસ કરીને સરપંચ સાહેબ હું વાત કરું આપણી હરિયા સ્કૂલમાં જે બાળાઓ છે અભ્યાસ કરે છે એમને ધીરેનભાઈએ પુના બોલાવ્યા હતા એ ટ્રેનિંગ લેવા માટે અને એમાં છે તે શું શું શીખવાડવામાં આવ્યું હતું એ વિશે ભાઈ મીનાબેન અને ધીરનભાઈનું તો આ બાળક ગામ કોઈ એનું ગુણ નહીં ભૂલી શકે કારણ કે આ છોકરીઓને ઇતિહાસ રચાઈ ગયું છે બાળાનું આ ઇતિહાસ કહેવાય જેની ઇતિહાસમાં નામ ચડવું ને ખરેખર આ ઇતિહાસ કહેવાય કે આથી ત્રીસ ચોત્રીસ જે છોકરીઓ નવજવાન છોકરીઓ ગામની બાળાઓને જ્યારે આ બે ખરેખર જ્યારે આવીને દીકરીઓ ત્યારે હું મેં પૂછ્યું કે બેટા તમને શું તકલીફ કાંઈ એક કાકા કે અમે અહીંયા આવ્યા ને અમને આવવાનું મન નથી થતું કે મીનાબેનનું જે સપોર્ટ મળ્યો હતો ને ત્યાં એ છોકરી પોતાના મા બાપને આવીને એવી જ વાત કરી હતી કે બસ પૂરો થઈ ગયો અમે જ્યારે ગયા એટલે મુંબઈમાં અમને ખબર ન પડી કે અમારું ઘર છે કે મુંબઈ છે એવું એ વર્તન કર્યું હોય અને આજે પણ જે જ્યારે મીનાબેનને જે આવ્યા એટલે અમારા કોલી સમાજ તો સાવ નબળા વર્ગનો હતો અને એને પણ મેં એકવાર વાત કરી હતી કે અમારે ઓલો લગ્ન પ્રસંગ આવે ત્યારે રસોડો નથી એક જ દસ મિનિટની અંદરમાં દસ મિનિટની અંદરમાં કોન્ટ્રાક્ટને બોલાવી અને આજે પણ એનું નામ અહીંયા છે અમારો રસોડો જ્યારે વરસાદ કાંઈક એવો પ્રશ્ન આવે ત્યારે પામે અમે એક નાના માણસો પણ એનો આભાર વ્યક્ત કરશું અને હજી પણ અમને આશા છે કે ધીરેન બાળાની અંદરમાં જ્યારે ને અમારો મિત્ર છે ને અમારો તો વડીલ છે એના એના પરિવારોના અમારો ઉપર ગુણ છે અને આજે જ્યારે બાળામાં આવ્યા ફોર તારીખના જ્યારે પગ નાખ્યું ત્યારે આખા ગામની અંદરમાં ગુલાબનું ફૂલ આવીને સુગંધ આવી જાય ગામમાં એવી રીતે અમને બધાને સુગંધ આવી ગઈ છે અને હું હવારમાં જ નવ વાગે આવી અને ધીરેનભાઈના ખરેખર મેં દર્શન કર્યા અને બીજું અમને કાંઈ નથી અમને તો બીજું શું છે ખબર અમને બાળક ગામને એક ગૌરવ છે કે અમારો ફેટ સાચી વાત છે એ ગમે ત્યાં જાફે ને તો ગૌરવ અમારો કહેવાય ને નથી બાળા ગામનું ગૌરવ કચ્છનું ગૌરવ અને હું કહીશ કે આપણા જે ઘણા આમાં દાતાઓ કચ્છના જોતા હશે ઇન્ટરવ્યૂને ત્યારે ધીરેનભાઈ પાસેથી બીજા દાતાઓ શેઠો પ્રેરણા લે એ માટે તમે શું કહેશો એના માટે અમારા જે તમામ એટલે વલ્લભજી કાકા તો અમારા વડીલ મોરબી છે અને હંફરાજ બાપા છે મણિલાલભાઈ છે પછી ચિરાગભાઈથી અમારો જે ઉપેન્દ્રભાઈનું જે આ અફાન થઈ ગયું એનું તો અમને ગામને વધારે દુઃખ લાગ્યું હતું પણ હજી જે અમારા ગામના દાતારો છે ને એ પણ ધીરેનભાઈને પૂછ્યા અને બધેને ઓને વાત કરે કે ભાઈ આ કરવું છે તો કોઈ દી અમને મને તો એ નથી દેખાતું મને છેતાલીસ વર્ષ થયા છે અને મને ત્રીસ વર્ષ થયા ધીરેનભાઈ તમારું ફબન છે પણ એની જબાનમાંથી કોઈ દી ના નથી આવી હા જ આવી સરસ હવે બીજી એક વાત કરું દર્શક મિત્રો હાલમાં જ્યારે કચ્છમાં પુષ્કળ પ્રમાણમાં જ્યારે વરસાદ થયો અને એક દુઃખદ ઘટના બની બાળા ગામમાં જે પિતા અને પુત્રનું આકસ્મિક મોત થયું અને ત્યારે ધીરેનભાઈ પૂનામાં બેઠા હતા અને એમને આઘાત લાગ્યો કે ખરેખર આ એક દુઃખદ ઘટના છે અને આવી ઘટના બીજી વાર ન બને એ માટે ધીરેનભાઈનો શું પ્રયાસ છે એટલે જ્યારે આ ઘટના બની ને ત્યારે પ્રથમ મને ધીરેનભાઈનો ફોન આવી ગયો કે વીરો આ બધું આપણા ગામમાં ખોટું રહી થઈ રહ્યું છે મેં કીધું ધીરેનભાઈ જે ભગવાનની મરજીનું કારણ હતું પણ હું વધારે અભિનંદન તો આ છોકરાઓને આપું છું કે પપ્પાને એવું કીધું કે પપ્પા તમે આ બધું કરો છો ને આવી રીતે તમે તારા ઉપર કેમ ધ્યાન નથી દીધું ધીરનભાઈ મને કીધું કે આ આપણે કરવું છે અને એનાથી લાગણી એના એનાથી વધારે લાગણી ગામ ઉપર કેટલી કહેવાય અમારો જે કોરોના શરૂઆત થઈ ગયું કોરોનાની અંદરમાં ત્યારે ધીરેનભાઈનું ફોન આવી ગયો એ ગરીબ લોકો બિચારા ખાફીસ શું વિરમ મેં એક તો હવે જે થવાનું એ થઈ ગયું છે હવે તમારી જો એ કીધું એને રાશન કીટ આપી દે તો સોથી દોઢસો રાશન કીટની મેં આપાવી અને પાંચસો રૂપિયા કે એને રોકડા આપી દે કે દૂધ કે ફાક બકાલો એને કોણ લઈ દેશે ને હકીકતમાં હકીકતમાં જ્યારે કર્યું ને ત્યારે માણસોના જ્યારે પેટમાં જ્યારે એને ખાધું હશે ને ત્યારે ખસમ છે એમ જ કહેતા હતા કે હે ધીરનભાઈ તમે આગળ વધો અમારી ગરીબની તમારે દોઆ છે અને કોઈ પણ કાર્ય હોય કોઈને કોઈને માણસને તકલીફ ઊભી થાય એના કંઈ પૈસા ન હોય ડૉક્ટર ઓપરેશનના ચાલીસ પાંત્રીસ હજાર રૂપિયા બોલતો હોય તો કસમ્સે મને તો છે કે અમારા માટે એક બે કેમ એટીએમ છે એટીએમ ગોરે અમે અમને એમ તાકાત છે કે ભાઈ ધીરેનભાઈને ફોન કરશું તું ચિતન કર તારો ઓપરેશ થઈ જાય અને હકીકતમાં થઈ જાય એ બિચારો ઘરે આવે પાછું વારે ધંધે લાગે એને બાળકોને પાડે એ એની એક દયા છે અને આવી દયા હું ભગવાન પ્રભુ ચંદ્ર પ્રભુ ભગવાન ભગવાનગને પ્રાર્થના કરું છું કે આવા માણસોને કોઈ દિવસ પણ ભગવાન એક વિનંતી કરું છું કોઈ દી એને આંચ ના આવે કે આવા લોકો હશે ને તો જ ગામ આગળ વધશે ને કે ગામનું ગામનો વિકાસ કેવી રીતે થાય હું સરપંચ બન્યો તેમાં પણ મને સોસો ટકા મને સપોર્ટ આપ્યો છે આજે તમે જુઓ છો ને હાવરથી નવ વાગે આવી ગયો છું એના ઘરેથી જવાનું મને ઘરે મન નથી થતું કારણ કે એના સાથે રહેવાની એટલી મજા આવે વાહ સરસ દર્શક મિત્રો આ ઇન્ટરવ્યુને તમે લાઈક કરજો શેર પણ કરજો આ એક ઇન્ટરવ્યૂ છે તે તમને પ્રેરણારૂપ બનશે અને આ જો ઇન્ટરવ્યૂ તમે જોશો તો આમાંથી તમને ખરેખર પ્રેરણા મળશે મળવા જેવા માણસ આજે બાળા ગામમાં આપણે જોઈએ છીએ ધીરેનભાઈ નંદુ એમની સેવાકીય પ્રવૃત્તિઓ સ્થાનિક આપણે જોયું આરોગ્ય ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય અને જીવદયામાં અગ્રેસર હોય ત્યારે ખરેખર આશાપુરા ન્યૂઝ ચેનલની ટીમ પણ આવા દાતાઓને પોતે તો ખરેખર હું અમે જોયું કે પોતે ના પાડી દી મારો મારી મારા વખાણ ન કરજો ખરેખર અમને મેં એમને પૂછ્યું કે ધીરેનભાઈ અમે તમારી વિશે અમને જાણવું છે એ કે મારા વિશે નહીં મારા ઇન્ટરવ્યૂથી કોઈને પ્રેરણા મળે એવો તમે ઇન્ટરવ્યૂ લ્યો તો ખરેખર મને હું ગૌરવ અનુભવીશ ખરેખર ત્યારે આપણે જોયું કચ્છમાં ગામડે ગામડે હોય તો કચ્છ આપણું ખરેખર નંદનવન બને અને હવે આપણું કચ્છ નંદનવન બનવા જઈ રહ્યું છે કેમ કે મુંબઈથી વાત કરીએ કે વાર વસતા પૂના કે હોય કે બેંગ્લોર હોય ત્યાંથી આપણા ઘણા સમાજોના ઉદ્યોગપતિઓ દાતાઓ સ્થાનિક માદરે વતન કચ્છ તરફ આવી રહ્યા છે અને અહીંયા કચ્છમાં છે તે સેવાની જ્યોત જગાવી રહ્યા છે હું ચોક્કસ આ ઇન્ટરવ્યૂ એક પ્રેરણારૂપ બનશે આજે અમને ખરેખર બધાને ખુશી થઈ છે અને હવે અમે અવારનવાર અહીંયા આવશું અને આ ગામની મુલાકાત પણ લેશું આ પ્રેરણારૂપ બનશે અને ધીરેનભાઈનો એક અંતિમ પ્રશ્ન છે મારે ખાલી એક જ ચીજ કહેવી છે કે અહીંયા કચ્છમાં જ્યારે આજે આટલું બધું કરીએ છીએ ત્યારે ખાલી વાતો કરવાથી ન થાય પણ એની સાથે માણસો સ્ટાફ કે અહીંયા લોકોનો સાથ બી જોઈએ અને આજે એક ખુશી છે કે અમારી સાથે એક જે અહીંયા મારું મેનેજર જેવું કામ કરે છે પ્રેમજી કરીને છે એ એના ફાધરના ફાધર એટલે બધું આખું પેઢીથી પેઢી અમારી પાસે કામ કરી રહ્યા છે આપણે કહીએ ને અને એટલું અમારું અહીંયા બધું સંભાળે છે કે આમ લાગે કે નહીં અહીંયા બી હજી માનવતા છે લોકો છે અને કામ કરે છે એ શર્મા છે સામે નથી આવતો અંતિમ પ્રશ્ન ધીરેનભાઈ આપણે ગામમાં તમે જે તે ગ્રહ ઉદ્યોગ સ્થાપવાની વાત કરી હતી એ એ વિશે પણ જણાવી દો ગ્રહ ઉદ્યોગમાં એવું છે કે ઘણી બધી વસ્તુઓ કરવાની ઈચ્છા છે ભલે એમાં હજી સુધી સક્સેસ નથી મળ્યું એટલે હજુથી આગળ નથી વધી શક્યા પણ જે આપણે ગાયમાંથી જે યુઝ થઈ શકે કે ગાયમાંથી ગાયનું છાણ એનું મૂત્ર એમાંથી શું શું બની શકે કે ધૂપ બની શકે ફિનાઇલ બની શકે તો એ બધા ઘર અહીંયા આપણે કચ્છમાં બધા પાસે ગાયો છે અને આપણી પાસે જે ગાયોનું ટોળ આપણે ઓલું કહેવાય ગાયવાળો ગાયનો ઢોરવાળો જે કહેવાય તો એમાં બી ગાયો છે તો એ ચીજોનો બધો યુઝ કરી અને જો આપણે કાંઈ કરી શકતા હોઈએ ગામ માટે કચ્છના હવે અત્યારે મેં બધાને હમણાં જસ્ટ બે ત્રણ દિવસ આગળ બધાને કીધું છે હવે એક નવું નવું એક એવું ચીજ આવી રહી છે કોટિંબા એક એક્ઝામ્પલ આપું છું કોટિંબા આપણે કોઈ વિચાર નથી કર્યો કે કોટિંબાની માંગ કેટલી છે બાર આજે કોટિંબાની સુકવણી કરીને તમે આપો લોકો લેવા તૈયાર છે પણ માલ નથી બરાબર એટલે મહેનત કરવી પડશે થોડી મહેનત કરીએ અને એક એક ચીજની મહેનત કરશું તો એ એમાંથી ઘણું બધું ઉત્પન્ન થઈ શકે એમ છે આ જે ક્રીડા ગ્રુપ છે ક્રીડા ગ્રુપ સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ આવી બધી જોડાવાની ઈચ્છા છે કે તમારે ગામ ગામથી તમે ગૃહ ઉદ્યોગની જે બી ચીજો કરો અમે કલેક્ટ કરશું અમે વેચશું હમણાં એક મંત્ર આપ્યો એક સાથીએ હમણાં હવે મને એક્ઝેક્ટ નામ યાદ નથી કોણે આપ્યું કે જો ચીન પોતાનો માલ આપણે ઇન્ડિયામાં વેચી શકે તો કચ્છની આઈટમ આપણે કેમ આખા ઇન્ડિયામાં ન વેચી શકીએ એટલે એ ચીજ ઉપર આખું છે કે કચ્છની બધી ઉત્પાદન એક એવી બધી જે ચીજો છે જે બહુ ફેમસ છે હવે ગુવારની સુકવણી ગુવારની ફળી આજે આપણે અહીંયા કાંઈ વેલ્યુ નથી પણ ત્રણસોથી ચારસો રૂપિયા કિલો વેચાય છે કોટિંગબાની સુકવણી ત્રણસોથી ચારસો રૂપિયા કિલો બોમ્બેમાં વેચાય છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં તો આ બધી ચીજો ઇન્ડિયા લેવલ ઉપર કેમ વેચાય એનું માઇન્ડસેટ અત્યારે ચાલી રહ્યું છે જો એમાં સક્સેસ જશું તો આગળ જતાં કચ્છના નાના લોકોને કે જે આજે કોટીમાં તમે આજે હું અમે ખેતરમાં ગયા હતા સવારના જોયા કોટીમાં તો આમ હજારોમાં કોટીમાં ત્યાં પડ્યા છે હવે કોઈ કલેક્ટ કરવા પડતું નથી પણ જેને પૈસા કમાવા છે એ કોઈ બી ખેતરમાં જઈ કે ક્યાં સાઈડમાં સીમમાં જઈને જો કોટીમાં ભેગા કરી એની સુકવણી કરે તો સારા એવા પૈસા કમાવી શકે છે ધીરેનભાઈએ એક અગત્યની વાત કરી અમે જ્યારે ધીરેનભાઈ પાસે બેઠા હતા ત્યારે એક વાત કરી કે મારો ગામનો નાનામાં નાનો માણસ દુઃખી ન હોવો જોઈએ એ એક ઉદ્યોગ શરૂ કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં એમાં છે તે ગામમાં જે યુવાનો છે એમને રોજગારી મળી રહેશે શીખી શકશે વાત કરીએ તો એમાં છે તે પ્લમ્બિંગ પછી નાના નાના એવા જે કામ ટીવી રિપેર સાયકલ રિપેરિંગ એવા બધા નાના ઉદ્યોગો એમાં શરૂ થશે એટલે એનાથી છે તે યુવાધન છે તે રોજગારી મેળવી શકશે હું વાત કરું ધીરેનભાઈ ખરેખર આજે તમે આટલો મોટો મુકામ હાંસલ કર્યો છે આજે કચ્છમાં તમે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છો કચ્છ માત્રમાં નહીં પરંતુ મુંબઈ હોય પુના હોય ત્યાં તમે જો આગળ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર હો તો એમાં એમાં પીઠ પાછળ કોનું પરિબળ હોય છે વધુ સી આમ તો પપ્પાના આર્શીવાદ પપ્પા મમ્મીના આર્શીવાદ છે જ અને એક બીજા મહાપુરુષ તમને કીધું પેલા નામ મેં ઓલરેડી કીધું વલ્લભભાઈ જે મને સાથ આપ્યો અને એમના હિસાબે આજે જે બી છું હું એમના હિસાબે છું પણ આમ જોઈએ કે આવા બધી પ્રવૃત્તિઓ કરવા માટે ઓલવેઝ ઘરથી સાથ મળવો જોઈએ તો આજે જો આ સાથ ન મળ્યો તો કદાચ આ કોઈ પ્રવૃત્તિ ન કરી શકત પણ મારાથી કહીએ ને એક ડગલું આગળ છે એવા મારા ધર્મપત્ની મીના હું કોઈ બી પ્રવૃત્તિ કરું મને હજી એના કદાચ ક્યારેક વાર લાગે કે હવે આટલું દાન આપવું છે કે નહીં પણ કદાચ એ મારાથી ધીરે સુકામ ટાઈમ લાગે આપી દે ને એટલે એ ચીજમાં એમનું તો એટલું ઓલું છે એટલે એમનું ઓલવેઝ સાથ સહકાર મળે અને એમનો જેટલો સાથ સહકાર મળે છે એના કરતાં પણ આમ કહીએ ને કે નસીબવાળાને જ આવા છોકરાઓ મળે આજે રોમિલ રાહિલ અને રોમિલની વાઇફ સ્નેહ કોઈ બી પ્રવૃત્તિ હોય મારી કોઈ બી પ્રવૃત્તિ હોય એક ઇમિજિયેટલી તમે પપ્પા કરો ને હું બેઠા છીએ ને અને કોઈ બી ચીજમાં લગભગ સુધી એવું નથી આવ્યું કે કોઈ ચીજમાં એમની ના આવી હોય કોઈ બી દાનની પ્રવૃત્તિ હોય કોઈનું મારી એવું નથી ખાલી દાનથી જ આપણે આગળ વધી શકાય ઘણીવાર એવું છે કે આપણે પોતાએ મહેનત કામ કરવું પડે છે તો એ કામની બી મારી કોઈ એવું હોય કે જ્યાં મારે જઈને કામ કરવું પડે છે એમાં બી એ લોકોને એમ કે તું જાને કરને અમે છીએ ને અહીંયા ઘરે બીજો સંભાળશું તો એ સાથ સહકાર વગર આ કોઈ પ્રવૃત્તિઓ થાય નહીં એટલે ખુશી છે કે નસીબ છે કે ખુશી બી કહેવાય નસીબ બી કહેવાય કે વાઇફનો સાથ મળ્યો છે છોકરાઓનો એવો સાથ મળ્યો છે દર્શક મિત્રો બાળા ગામના આગેવાનો આપણી સાથે છે એમની પાસેથી આપણે જાણીએ કે ધીરેનભાઈની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે શું કહેશે જય હિન્દ જય ભારત ધીરેનભાઈ એક અમારા ફેમિલી મેમ્બર છે સોરી ભાઈ તરીકે અમે ફરજ નભાવીએ છે હું તો એક પરિવાર માટે પરિવારના નાતે બોલું છું પણ કામ કામ આપણે સર આપણે કરશું તમે કરશું પણ કામ તો બધા કરે છે પણ આ ભાઈની અલગ જિંદગી પોતાના માટે તો પરિવાર માટે તો સૌ કોઈ કરે પણ એ પ્રશંસનીય છે હું છેલ્લા પંદર વર્ષ એમની ઘરની સાથે જ હું જોડાયેલો છું અને ઘરનો મેમ્બર તરીકે છું નોકર તરીકે હું નથી પણ ગામને તો સૌ પણ અલગ કોઈ તાલુકા કે કોઈ એવી સામાજિક પ્રવૃત્તિઓ હોય ગામના શિક્ષણ છે પછી મેડિકલ છે કોઈનો કાંઈ પણ જરૂરતમંદ હોય અનેક પ્રકારની સેવાઓ ગામ પ્રત્યે ભાઈ બહુ દાખવે છે હું ફેમિલી મેમ્બર તો છું બરાબર એ નાતે અમે જીવી રહ્યા છીએ છતાં પણ અમારો હું મારો અભિપ્રાય મારો અનુભવ એ આપને હું કહું છું છતાં પણ ક્યારે પણ કોઈ પણ સેવાકીય મેડિકલ પ્રવૃત્તિ હોય શિક્ષણ હોય કોઈ પણ ખાતાની એને જરૂર હોય તો કાળી કાળી રાતે અડધી રાતે ભાઈને ઉઠાડો તો પણ એ કામમાં બહુ ભલે મુંબઈ પુના વસે છે પણ એમનું ધ્યાન તો અહીંયા જ હોય છે બાળા ગામે જી ખરેખર એક પરિવારવાદની ભાવના આપણે જોવા મળી હોય તો એ આપણે આ પરિવારમાંથી જોવા મળી બેન શું કહેશો આ તમારા જે તમારી પાસે કામ કરે છે માણસો એ કામદાર તરીકે નહીં પણ પરિવારના એક સભ્ય તરીકે બેન જોઈએ છે શું કહેશો બેન બસ આ પ્રવીણભા છે પ્રેમજીભા છે વાલભાઈ છે અમારા ઘરમાં અમારા ઘરના સભ્યો જ છે અહીંયા અમને આવવાની એટલે હું મારી પર્સનલ વાત કરું હું કે મારા છોકરાઓ કે અમને અહીંયા આવવાની હિંમત જો થાય છે તો આ લોકો થકી છે એ લોકો અહીંયા ઊભા હોય કારણ અમે અહીંયા ના જાણ્યા હોઈએ અમને અહીંયા થોડુંક તકલીફો ના રહે પણ અહીંયા આવીએ એટલે અમે ચિંતા ન હોય બસ એ લોકો છે અને હું પ્રેમજીભાઈ અને પ્રવીણભાઈ જેવા અહીંયાના જે લોકલ માણસો છે એમને એક વાત કહેવા કહું છું કે જે મોભિયાર આવે છે અહીંયા એમને કંઈક કરવું છે એમને જો તમે સપોર્ટ આપશો તમે એમને સાથ આપશો તો એ તમારા માટે અરસપરસ છે અમે કાંઈક કરવા માગીએ છીએ તમે પણ અમને સપોર્ટ આપો તો આ બધું સાથે આપણે મળીને આપણે આપણા કચ્છભૂમિને કાંઈક ઉપર લઈ શકીશું ખરેખર અમને જેવો સાથ આપો કે અમને અહીંયા આવીને ડર નો હિંમત હોય કે અમને કાઈ પણ હશે તો અમે આ લોકો છે બસ અમે બેફિકર થઈને અહીંયા આવી શકીએ છે મુંબઈ વસતા આપણા કચ્છના જે માડુઓ હોય છે એ ખરેખર એમને કચ્છમાં આપણે જોઈએ છે જો એમને સેવાકીય પ્રવૃત્તિઓ કરવી હોય છે પરંતુ સપોર્ટ નથી મળતો જોઈએ એટલો ત્યારે ખરેખર આપણે અહીંયા જોયું બાળા ગામે ખરેખર એક પ્રેરણા પાડતું આ પ્રસંગ છે કે આજે ગામના બે બે યુવાનો છે એ ખરેખર સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે અને પરિવાર ધીરેનભાઈનો આપણે જોઈએ છીએ ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વગર આજે છે તે આ જે ગામના યુવાનો છે એમને છે તે પોતાના પરિવાર જેમ રાખે છે અને આ ખરેખર એક સાચા પરિવારની ભાવના જોવા મળે છે એક વ્યક્તિત્વ જીવે છે ભેદભાવ તો આપણે આ તમે માણસ છો હું માણસ છું પણ માણસ તો માણસ જ છે ને તે બિલકુલ અમને એવો ભાસ નથી થતો પણ ખરેખર એ ભાઈને વધારે ને વધારે કાંઈક પ્રવૃત્તિ હું મારા ગામ માટે કરું મારા સમાજ માટે કરું ને અનેકો એવું પ્રવૃત્તિ હજી પણ એને બહુ કામ કરવાની અમારા ભાભીજી અમારા ભાઈને ઉત્સુકતા છે તો ફરી ફરી વાર હું એમને અભિનંદન